जय माताजी मित्रों, मारु नाम विक्रम ठाकोर छे, अमदावाद शहर उपप्रमुख। गुजरात क्षत्रिय ठाकोर सेना में ऑनलाइन मेम्बरशीप थी जोड़वा माटे फॉर्म केवी रीते भरू ए हूँ आपने माहिती आपीश। जे साहेबे जे नंबर आप्यो छे 9268010010, आ नंबर पर आपने मिस कॉल मारवानो छे अने मिस कॉल मार्या पछी तमने एक मेसेज आवशे। ये मैसेज की अंदर एक लिंक हे, ये लिंक की अंदर तमारे एने ओपन करवानी छे अने फॉर्म कई रीते भरवू ए हूँ तमने बताईश। तमारे आ नंबर पर मिस कॉल मारवानो छे 9268010010। आ नंबर तमे कॉल करशो एटले तमने एक मैसेज आवशे अने मैसेज ने तमे क्लिक करीने ओपन करो। હવે એ મેસેજ જે આવશે હું આપને બતાવું। હા, આવો એક મેસેજ આવશે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં સભ્ય તરીકે નોંધણી કરવા માટેની લિંક પર ક્લિક કરો। એટલે તમે અહીંયા આ જે HTTP કરીને જે લખ્યું છે બ્લુ કલરથી એને તમે ક્લિક કરજો અને અહીંયા ત્રણ ઓપ્શન છે કે ભાઈ ઓપન URL, तो तुम इन्हें ओपन URL पर क्लिक करशो। एट एक फॉर्म तमने अहीं जोवा मळशे कि जॉइन एज अ मेम्बर। बहु मोटी माहिती नथी आपवानी मित्रों, तमारे 5-7 स्टेप छे, बहु सीम्पल स्टेप छे। हूँ तमने समझावीश कि केवी रीते भरवू। पहला तो तमारुं नाम अहीं तमे तमारुं नाम आपी दो। मैं मारुं फॉर्म भर्युं विक्रम ठाकुर। મારો મોબાઈલ નંબર જે તમારો પરમેનન્ટ મોબાઈલ નંબર છે એ તમે મોબાઈલ નંબર અહીંયા આગળ આપી શકો છો। એટલે મેં મારો મોબાઈલ નંબર આપ્યો, નાઇન સેવન ટુ થ્રી સિક્સ ફાઇવ ઝીરો, આ મારો મોબાઈલ નંબર છે। હવે હું અહીંયા મારો પિનકોડ આપીશ, જે તમારા જે તાલુકો જે તમારા ગામમાં જે પિનકોડ આવતો હોય એ પિનકોડ તમારે આપવાનો છે। મારો પિનકોડ 3800060। હવે નીચે જેન્ડર, તો જેન્ડરની અંદર તમારે ત્રણ ઓપ્શન છે, મેલ, ફિમેલ કે અધર્સ। મેલ એટલે પુરુષ, ફિમેલ એટલે સ્ત્રી। એટલે તમારે મેલ, એટલે મેં મેલ પુરુષ સિલેક્ટ કર્યું છે। એના નીચે જે ઓપ્શન છે કે આર યુ એન એક્ઝિસ્ટિંગ મેમ્બર, યસ, તમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના જો મેમ્બર છો, અહીંયા ક્લિક કરશો તો ઓપ્શન આવશે યસ અને નો। જો તમે મેમ્બર છો તો યસ અને નો, નથી તો તમે નો આપો। એટલે મેં આપ્યું યસ। હા, નીચેનું જો ઓપ્શન છે કે તમે જો મેમ્બર છો તો ક્યારથી છો, તો મેં સિલેક્ટ કર્યું 2020 લખ્યું ને, ત્યાં તમે ક્લિક કરજો, તમને યર સિલેક્ટ કરવા દેશે। 2015 મેં સિલેક્ટ કર્યું અને ફેબ્રુઆરી છે, આઈ થિંક હું મેમ્બર છું। ઓકે, મેં 1 ફેબ્રુઆરી અને સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે ઓકે થઈ જશે। તમારે તારીખ આપવાની, તમે ક્યારથી મેમ્બર છો, મહિનો એટલે આપી તમે સિલેક્ટ કરી શકો। હવે ડિસ્ટ્રિક્ટ એટલે તમારો જે જિલ્લો લાગતો હોય એ જિલ્લો અહીંયા સિલેક્ટ કરવાનો છે કે ભાઈ અમદાવાદ, વડોદરા, આણંદ, છોટા, બધું દાહોદ, ખેડા, મેં અમદાવાદ આપ્યું। ખાલી સિંગલ તમારે ક્લિક કરવાનું છે, વધારે કંઈ લખવાનું નથી, બહુ સિમ્પલ ફોર્મ છે, તમે આસાનીથી એને ભરી શકશો। લોકસભા, હવે તમારી લોકસભા કઈ લાગે છે, તો કે ભાઈ અમદાવાદ વેસ્ટ, ઇસ્ટ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા, એટલે દરેક ઓપ્શન, પાટણ, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા, દરેક ઓપ્શન અહીંયા આપેલા છે। તમારે ખાલી સિંગલ તમારો જે તે વિધાનસભા લોકસભા આવતી હોય એ લોકસભા તમારે સિલેક્ટ કરવાની છે। મારી અમદાવાદ વેસ્ટ છે। એની નીચે તમારો તાલુકો, તો કે તમારો તાલુકો કયો છે, તાલુકાની અંદર બાવળા, ધોળકા, ધંધુકા, માંડલ, સાણંદ, વિરમગામ, જે બી તમારો તાલુકો લાગતો હોય એ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે। મારું અમદાવાદ સિટી, એટલે મેં અમદાવાદ સિટી સિલેક્ટ કરી। મારી વિધાનસભા કઈ લાગે, નીચે વિધાનસભા, તમારો મત વિધાનસભાનો જે મત વિસ્તાર છે, મત વિસ્તાર તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે। મારો મત વિસ્તાર આવે છે ઘાટલોડિયા, એટલે મેં ઘાટલોડિયા સિલેક્ટ કર્યું।
नीचे तमारो आखो एड्रेस आपी दो, तमारो जे एड्रेस हुआ है ये तमे आपी सको जो, એટલે હું મારું એડ્રેસ આપું છું. અમારું એડ્રેસ આવી ગયું છે. હવે અહીંયા નીચે ચૂઝ ફાઇલ, નો ફાઇલ ચૂઝ, એટલે આ જે છેલ્લું ઓપ્શન છે ત્યાં તમારો ફોટો તમારે સિલેક્ટ કરવાનો છે. જો હું સિલેક્ટ કરીશ અહીંયા આગળ, મારે મારો ફોટો સિલેક્ટ કરવાનો થશે. એટલે ઓકે, હું મારો ફોટો સિલેક્ટ કરી લઉં. અમે મારો ફોટો સિલેક્ટ કર્યો છે પીએનજી. ઓકે, પીએનજી ફાઇલ મિત્રો કોઈ જોઈન નહીં કરતા, કારણ કે પીએનજીની ફાઇલની અંદર એ પ્રોપર તમને નહીં મળે રિઝલ્ટ. એટલે હું સિમ્પલ ફાઇલ કરીશ. ઓકે, મેં જેપીજી ફાઇલ જે હોય એ જેપીજી ફાઇલ તમારે સિલેક્ટ કરવાની રહેશે. મિત્રો મેં અહીંયા અહીંયા તમારે લાસ્ટ જે સબમિટનું ઓપ્શન છે એ સબમિટનું ઓપ્શન તમારે દબાવવાનું રહેશે. હવે હું એટલા માટે વેઇટ કરીશ કે મારો નંબર ઓલરેડી રજિસ્ટર્ડ છે, એટલે હું બીજો નંબર અહીંયા સિલેક્ટ કરીશ. જો તમે ઓલરેડી રજિસ્ટર્ડ હશો, તમે ઓલરેડી રજિસ્ટર હશો તો તમને રજિસ્ટર નહીં કરવા દે. એટલે હું બીજો કોઈ નંબર મારો અહીંયા આગળ લગાવીશ અત્યારે. અહીંયા મારો નંબર હું બદલી નાખું અત્યારે. ઓકે, મારો નંબર છે એટ 780 102 684. એકવાર જ્યારે તમે રજિસ્ટર કરો ત્યારે તમારો નંબર એકવાર અવશ્ય ચેક કરી લેવો, કારણ કે બીજો કોઈનો ભૂલથી કોઈ આંકડો દબાઈ જાય અને બીજો નંબર કોઈનો ના જતો રહે. એટલા માટે તમે એકવાર નંબર બી તમારો ચકાસી લેવો. 8780102684 અમારો એક બીજો નંબર છે, હું એને રજિસ્ટર કરી રહ્યો છું. મેં મારી બધી જ માહિતી આપી દીધી છે, નામ, ફોન નંબર, પિનકોડ નંબર, મેલ, ફિમેલ, જો તમે એક્ઝિસ્ટિંગ મેમ્બર હોય તો એનો હા કે ના, એની તારીખ, તમારો તાલુકો અને તમારો શહેર શું છે, તમારો વિધાનસભા કઈ લાગે છે, લોકસભા કઈ લાગે છે, અને તમે ક્યાંથી અમદાવાદ સુધી, તમારો એડ્રેસ અને તમારે છેલ્લે ફોટો કોપી અને સિલેક્ટ કરી અને સબમિટ કરવાનો છે. હું સબમિટ ઉપર ક્લિક કરીશ.
અને આ પ્રોસેસ થઈ રહી છે. જેવી પ્રોસેસ પૂરી થશે એટલે તમને એક મેસેજ આવશે. હા, કોંગ્રેચ્યુલેશન વિક્રમ ઠાકોર, યુ વિલ બી સક્સેસફુલી રજિસ્ટર્ડ વિથ અસ એન્ડ યોર નંબર કોડ ઇઝ ધીસ. એટલે આ જે નંબર આવે તમારો મેમ્બરશીપ નંબર છે, આને ઓકે કરશો એટલે તમને પૂછશે કે ફાઇલ ડાઉનલોડ કરવી છે. તો અહીંયા તમારે આ ફાઇલ કેન્સલ નહીં કરતા, આ ખાસ ધ્યાન રાખજો દરેક મિત્રો, જો તમે કેન્સલ કરો તો તમને લિંક નહીં મળે. એટલે અહીંયા આગળ ડાઉનલોડનું ઓપ્શન છે, પહેલાં તમે ડાઉનલોડ કરી લો. મારી ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ છે. હવે ઓકે, પીડીએફ ફાઇલ જનરેટ થશે. તમે પીડીએફ ફાઇલ ઓપન કરશો, તમારું મેમ્બરશીપ કાર્ડ આ રીતે આ ટાઈપનું એક મેમ્બરશીપ કાર્ડ તમારું બની જશે. અને મિત્રો, તમારું નામ, તાલુકો અને ડિસ્ટ્રિક્ટ, તમારો ફોટો પણ ત્યાં આવી જશે. જય માતાજી મિત્રો.